ત્યારબાદ છે દરેક અંતસ્ત્રાવ છે કોઈ નિશ્ચિત પ્રકારના કોષો દ્વારા ઉત્પન્ન થતા હોય તે આ અંતસ્ત્રાવો દ્વારા ખાસ ક્રિયા થતા હોય અંતસ્ત્રાવો જ્યાં સર્જાય છે ત્યાં એની અસર નથી થતી હોતી પણ અંતસ્ત્રાવો જ્યાં કાર્ય કરે છે એની અસરો જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં એની અસર નથી હોતી શરીરના બીજા ભાગોમાં એની ઇફેક્ટ જોવા મળે છે ખાસ એના ગુણધર્મો જોઈએ તો એ ખાસ કરીને રુધિરમાં ભળે છે અંતસ્ત્રાવો વહન પામી અને નિશ્ચિત અંગ જ્યાં હોય ત્યાં પહોંચે છે ત્યાં નિશ્ચિત પ્રક્રિયા કરી અને જે એને અસર પહોંચાડવાની છે એ અસર છે એ ઉત્તેજક અવસ્થામાં એને અવરોધક હોય અથવા તો અંતઃસ્ત્રાવી નિયમિકી રસાયણો હોય ત્યાં એની અસર થાય છે તાવ એના ગુણધર્મો છે ખાસ જોઈએ તો એમાં અંતઃસ્ત્રાવીના વિધા ગુણધર્મો નિયમિકી અસર છે એ પોતાની એ ખાસ જોવા મળે બીજું રાસાયણિક દ્રષ્ટિએ અંતસ્ત્રાવો છે એ પેસ્ટાઈઝ અને સ્ટેરોસ્ટાઈઝ તરીકે બાયોજેનેટિકલ એમાઇન્સ તરીકે કેટલાક છે એ કાર્ય કરે છે અહીંયા આપણે એના અંતસ્ત્રાવના ગુણધર્મો જોયા પછી થોડાક ટૂંકા પ્રશ્નો એના જોઈએ કેવી રીતે પૂછાતા હોય છે થોડુંક રિવિઝન સ્વરૂપે એમાં જોઈએ તો અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ છે એ કેવી રીતે કાર્ય કરે છે અને એના ગુણધર્મો ક્યાં છે એ જોયા પછી આપણે જોઈએ તો લમ મજા અનુમસ્તિક્ષક સેતુ છે એ સેના ભાગ દ્વારા બનેલી છે તો અહીંયા તરત જ એનો પ્રશ્નનો જવાબ ટેક્સ્ટબુકની અંદર એ નાનું મગજ તરીકે કાર્ય કરે છે બીજું નીચેના પૈકી કયા અંતસ્ત્રાઓ છે એ સંશ્લેષણ માટે આયોડનની જરૂર પડે છે તો હમણાં જ આપણે થાઇરોઇડ ગ્રંથિની વાત કરી હતી અને થાઇરોઇડ ગ્રંથિની અંદર એક અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે તો એ કયો રોગ છે તો આપણે તરત થાઈરોક્સિનનો અંતસ્ત્રાવ છે એ ખાસ કરીને આમાં ગોઈટરનો પણ પ્રશ્ન આ રીતે પૂછી વગેરે છે કે કયા અંતઃસ્ત્રાવની ખામીથી આપણને અથવા આયોડનની ઉણપથી કયો રોગ થાય છે આવો પ્રશ્ન પણ પૂછ્યા ગયા પછી અહીંયા આપણે એક જોડ આપી છે એમાં કંઈ જોડ સાચી નથી તો એ આપણે જોડવાની છે કે એન્ડ્રીનાલ ગ્રંથિ છે એ પીટી ત્યાં જ્યારે કંઈ લેવા દેવાય એને છે નહીં બાકીની બધી છે એ બરાબર છે પાછી કરડરજુ છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કરોડરજુ છે એ લંબજામાંથી ઉત્પન્ન થાય છે અને એ લંબજા તરીકેનું કાર્ય કરે છે તો આવા ટૂંકા ટૂંકા પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે જે ટેક્સ્ટબુકને આધારે આપણે અહીંયા સોલ્વ કરવાનો ટ્રાય કરીએ છીએ આમાંથી કયો અંતસ્ત્રાવ છે એ શરીરની કટોકટી અને પરિસ્થિતિ માટે તૈયાર થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે એન્ડ્રી નાઇઝ પછી બીજો એના પછી જોઈએ તો નરજાતિ માટે ખાસ કયો અંતસ્ત્રાવ છે કે ભાગ ભજવે છે તો પણ જ આપણે જોયો તો કે ટેસ્ટસ્ટોરોન છે એ નરજાતિ માટે એ અંતઃસ્ત્રાવ છે એ ખાસ ભાગ ભજવે છે માનવ શરીરની અંદર જે અંતસ્ત્રાવો અંતસ્ત્રાવો ગ્રંથિઓ છે એ ગ્રંથિ જોડમાં નથી હોતી તો બાકીની બધી શુક્રપિંડ હોય તો જોડમાં છે અંડપિંડ જોડમાં છે તો કઈ ગ્રંથિ એવી છે તો પીટીટી ગ્રંથિ માત્ર એક છે જે બે હોતી નથી તો આવા ટૂંકા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે આગળ એક ટૂંકા પ્રશ્નોમાં જોઈ લઈએ આપણે આ જોઈ લીધેલા છે આગળ પણ છતાં ફરી વખત એને સોલ્ટમાં આખા પાર્ટનું રિવિઝન તરીકે લઈએ આપણે તો થિગ્મોનેસ્ટિક છે એ શોલ્ડ એનું કેવી રીતે થઈ છે એ જોઈ શકીએ ત્યારબાદ પ્રકાશાનું વર્તન ટૂંકા ટૂંકા પ્રશ્નો ઝડપથી એ લઈએ એક ક્વિઝ આપણે જોવાની છે અહીંયા બાળકો દ્વારા જે ક્વિઝ છે એ નિર્માણ થઈ છે અને એ બોર્ડના પ્રશ્નો છે એ એના માટે આપણે જોઈએ છે તો આ ટૂંકમાં એનું પુનરાવર્તન આપણે કરી શકીએ તે આવા મુદ્દાઓ ત્યાં લઈ શકીએ કે ભાઈ પ્રાણી આખા પાઠમાં જે શીખા છે તો વનસ્પતિ જેથી અંગોનો અભાવ હોય છે આપણા શરીરમાં પણ એનું નિયમંત્રણ કેવી રીતે થાય એ અંતસ્ત્રાવો કેવી રીતે કાર્ય કરે પ્રતિચાર કેવી રીતે આપે હુર્મિવેગનું વહન કેવી રીતે થાય છે પરાવર્તી પ્રક્રિયા અને હુર્મિવેગનું વહન આ બધી વાતો છે એને આપણે પુનરાવર્તન સ્વરૂપે લઈએ મિત્રો હવે આપણે અહીંયા એક રિવિઝન સ્વરૂપે બોર્ડમાં પૂછાઈ ગયેલા અત્યાર સુધીના જે આ વર્ષ સિવાયના પ્રશ્નો છે એ જોશું અને બોર્ડમાં કેવી રીતે પૂછાણા છે આગળ પણ એનું રિવિઝન છે ફરી વખત એવી ક્વિઝો આ શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટ ઉપર તૈયાર મૂકેલી છે દરેક પાઠની અને હજી પણ નવી નવી જે બને છે એ બધી પણ મૂકવામાં આવે છે કે ઝડપથી એનું રિવિઝન કરાવી શકાય અને બાળકોને એફએ વન એફએ ટુ લેવામાં પણ ઉપયોગી થાય પરીક્ષા સમયે પણ ઝડપથી એનું રિવિઝન કરી અને આપણે એકવીઝોનો ઉપયોગ કરીએ તો બાળકોને વાંચવા કરતાં પણ એને આ પ્લેયર તરીકે લે અને સરસ રીતે પોતાનું રિવિઝન કરી શકે અહીંયા એક એવો પ્રયત્ન કર્યો છે અમારા બાળકો દ્વારા કે પોતે પ્રશ્નો તૈયાર કરીને આવે બોલે અને એ જ પ્રશ્નોને અહીંયા ક્વિઝમાં રજૂ કરવામાં આવ્યો છે તો આપણે જોઈએ એ ક્વિઝ કે બીસી પ્રકારની બનાવવામાં આવી છે તો એ ક્વીઝની અંદર આ રીતે પાર્ટ ચૌદ છે એ પ્રકરણની અંદર આપણે શક્ય એટલી માહિતી લેવાનો પ્રયત્ન કર્યો છે એમાં ક્યાંય કોઈ નાનકડી વાતો રહી ગયેલી હોય પ્રયત્ન કર્યો છે તો એ પ્રયત્નને વરી સારી રીતે આપણે કરવાનો પ્રયત્ન કરીએ અને બાળકોને વધુમાં વધુ માર્ગદર્શન મળી રહે એવો જે સરકારશ્રીનો પ્રયત્ન છે તો એ વાતોને આપણે નિહાળીએ અને એના વતી બધાનો હું આભાર માની અને આજનું અહીંયા આ પાર્ટ ચૌદનું જે કાર્ય છે એ પૂર્ણ કરી આભાર જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો મારા વધુ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલમાં બલદેવ પર લખીને સર્ચ કરી અને આપ મારી સબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ત્યાં રહેલા બેલની નિશાનીને આપ ક્લિક કરશો જેથી કરીને આપના બધા જ અપડેટ આપના મોબાઈલમાં આપને મળતા રહેશે આપને જો ગમે તો વિડીયો શેર પણ કરજો અને બાળકોને મદદરૂપ થાય તેવો પ્રયત્ન કરજો આભાર